श्री दिव्य दर्शन ट्रस्ट प्रस्तुत अमी चंदनी अमी दृष्टि, प्रवचनकार सिद्धांत महोदधि, कर्म साहित्य निष्णात आचार्य देव, श्रीमद विजय प्रेम सुरेश्वर जी महाराज श्रीना पट्टालंकार प्रभावक प्रवचनकार वर्धमान तपोनिधि आचार्य देव श्रीमद विजय भुवन भानु सुरेश्वर जी महाराज। ऑडियो रूपांतर राजू आर मेहता, ऋषभ क्रिएशन, विले पार्ले ईस्ट, मुंबई। पठन किरीट बारोट। करी सके ना कोई तारा गुणों ना सरवाला, युगों सुधी जड़हल से भुवन भानु ना अजवाला। सासन ना रखवाला युगो सुधी जड़हल से भुवन भानु ना अजवाला। कलम चलावी विविध ग्रंथ कर्या तैयार, पाक्यो नथी कोई विद्या सागर आ अवनी पर एक वार। तर्क शक्ति नो गजब पुरावो अमी चंदनी अमी दृष्टि, पुस्तक ना पाने पाने तय अनराधार अश्रु वृष्टि। कलम ती तप के लिए साईये पलटा गया जीवन ना पंत, जिन शासन ने मलशे परीती क्यारे आवो वीरल संत। समय रेत पर अंकित रहशे भुवन भानु ना पगला, नित्रुजे अमृत कलम थी अमर बनी गया ग्रंथ सदा। राह भुलाने राह चिंदशे हो, राह भुलाने राह चिंदशे सदैव शब्द रूपाणा। प्रकाशकीय निवेदन। जो फरिश्ते कर सकते हैं कर सकता इंसान भी, जो फरिश्ते से भी ना हो वह कर सकता इंसान भी। फरिश्ताओं ने जे धर्म साधना दुर्लभ छे ते मनुष्य ने सुलभ छे, एथी मानव जीवन नु मूल्य छे, महत्व छे। मानव जीवन तो धर्म साधना करवानो श्रेष्ठ पुरुषार्थ काल छे। जीवन एक अपूर्व अवसर छे। जीवन एक पुस्तक छे, पसंदगी आपणे करवानी, एमां शुं लखवुं, दुर्गति के सद्गति, युद्ध करवुं के शांति स्थापवी, मारामारी करवी के मैत्रीना गीतो लखवा, कांटा उगाड़वा के कमळ खिलववा, गाळो बकवी के प्रभुगुण गावा, जीवन ने बनाववानुं के बगाड़वानुं, जीवन उद्यान जेवुं बनाववुं के उकरडा जेवुं, शुं पसंद करवुं ए आपणा उपर निर्भर छे। मानव जीवन आत्मकल्याण अने धर्म साधना उपर निर्भर छे। मानव जीवन आत्मकल्याण अने धर्म साधनानो सुवर्ण अवसर छे। मानवताने महकावीए, पवित्रता पथरावीए, परोपकार माटे प्रयास करिए तो जीवन सार्थक। आपणे जन्म तो वारंवार लईए छीए, आज सुधी घणा लीधा, जीवन जीवता नथी, माटे तो अनंतवार मर्या। सार्थकता जन्मथी नहीं जीवनथी छे, केम के जन्मे छे घणा पण जन्मीने जीवे छे थोड़ा। जीव्या वगर ज मरी जनारा मेजोरिटीमां छे। जन्मथी तो मृत्यु वारंवार आवी जाय छे, जीवन जीव्याथी मृत्युनुं मृत्यु थाय छे।
હવે આપણે મરવું જ છે મોતને મારીને, કેમ કે ફરીથી જન્મ લેવો ન રહે. જન્મોને ઊભા રાખવા માનવ જીવન નથી, જળને સુધારવા જીવન નથી, જીવને સુધારવા જીવન છે. આપણા જીવનનો જીર્ણોદ્ધાર થાય, જીવન જંગલ નહીં મંગળ બને. ખાઈ પીને પેટ ભરીને પૂર્ણ ન થાય, પરંતુ પરોપકાર, પુણ્યકાર્ય અને પ્રભુભક્તિથી મસ્ત બનાવવા માટે છે. જીવન સાર્થક બને છે ગુણોથી. જીવનમાં એક મોટા ગુણથી મોટા ન બનાય, નાના નાના ગુણોનો સમૂહ વધારતા રહેવાય તો મોટા મહાન કે મહાત્મા બની જવાય. પુષ્પોથી ઉદ્યાન દીપે, ગુણોથી જીવન. અલંકારો અને આભૂષણોથી તો દેહ દીપે, ગુણોથી આત્મા. જે કથાનું આ સીડીમાં પઠન થયું છે એ કથા માત્ર કથા નથી, ધર્મ સાધના અને માનવ જીવનને ગુણોથી મધમત્તું કરવાની માસ્ટરકી છે. કથા વાંચવા માટે તો છે જ, પણ આ કથાનું વાંચન ગુણ વિકાસની ધૂન બનવી જોઈએ. એ તો ખરું જ, પરંતુ એનું શ્રવણ જીવન સુધારવાનો અવસર બનવો જોઈએ. અમિચંદની અમિદ્રષ્ટિ જીવન વિકાસ માટે પ્રેરક જ નહીં, પ્રભાવક પણ છે. કેમ કે સમર્થ પ્રવચનકાર વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજય ભુવનભાનુ સુરીશ્વરજી મહારાજની કરુણાભિની કલમથી આલેખાયેલ છે. પૂજ્યશ્રીનો આ કથા આલેખવાનો હેતુ કુતૂહલ પ્રેરવાનો હરગિજ નથી. બોધકથા તેવું થવા દે તો બોધકથા જ ન રહે. વાચકોને ગમે ત્યાં ભટકવાની તે સગવડ નથી આપતા. આપણામાં ધર્મ સાધનાની કુશળતા વધે અને વિકાસ વિકસે તે માટે પૂજ્યશ્રીનો આ પ્રેરક પ્રયાસ છે. રસાળ શૈલી, ભાવવાહી ભાષા, ગુણ વિકાસની દ્રષ્ટિ સાથે શબ્દોની ગૂંથણી થઈ છે. કથાના સ્વાધ્યાય અને વાંચનથી આપણા પ્રત્યેકના જીવનમાં સરળતા, સૌજન્યતા, સૌમ્યતા, ક્ષમતા, સહનશીલતા, સ્વાર્થ ત્યાગ, સહૃદયતા, દયા, પરોપકાર, ક્ષમા ઇત્યાદિ ગુણોનો વિકાસ થવો જોઈએ, તો જ માનવ જીવનનું કર્તવ્ય મનુષ્યમાંથી મહાત્મા બનવાનું સફળ થશે. સચોટ શૈલી, ભાવવાયી ભાષા, વૈરાગ્યબોધક બોધકથા આલેખીને પૂજ્ય આચાર્યશ્રીએ સમસ્ત માનવ સમાજને એક જીવન વિકાસની તેજોરેખા તરફ આંગળી ચીંધી છે. માર્ગસૂચક પાટિયાને પકડવાથી મંઝિલ ન મળે તેમ કથા કે કિતાબ વાંચવાથી જીવન ન બને. મંઝિલ મળે છે ગુણ વિકાસની સાધનાથી. એ ગુણ વિકાસની સાધના શરૂઆત પામે તો શ્રી પૂજ્યશ્રીએ કથા આલેખનમાં લીધેલો શ્રમ અને સમય વંદનીય બની જશે. આજે સાહિત્યમાં આવી વામન કૃતિઓનું મહત્વ વધ્યું છે. સમયનો અભાવ છે, સ્વાધ્યાયનો સ્વભાવ ઘટતો જાય છે, પણ આ કૃતિનું વાંચન સમયનો સૌથી મોટો સદુપયોગ બની જશે. તમને સમય ઓછો હોય તો આ કથા માફ કરશે, પણ નિરાત નહીં હોય, સ્વાધ્યાયનો ભાવ નહીં હોય તો કથામાં પડેલી વિરાટ કરુણા, માનવતા અને પરોપકારિતાનું પ્રત્યક્ષીકરણ નહીં થાય. આપના જેવા સુજ્ઞ વાચકોનો શબ્દો દ્વારા આભાર માની શકાય એવો ભ્રમ હું રાખતો નથી. પુસ્તક વાંચન અથવા શ્રવણ પછી આપણી અમિદ્રષ્ટિનો સર્વત્ર વિસ્તાર વધતો જ રહે તેવી એકમાત્ર શુભેચ્છા. લેખિતન કુમારપાળવી શાહના પ્રણામ.